ઉત્તર ભારતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. 5-7 ડિગ્રી તાપમાન ઘટી જતાં તાપમાનનો પારો 7 ડિગ્રી નીચે પહોંચી જતાં તેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. કોરોના કેર વચ્ચે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા પ્રયાસો કરે છે. ગરમ કપડાં તો પહેરે જ છે, તેમ છતાં પણ અસહ્ય ઠંડી પડતી હોવાને કારણે તેનાથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો કેટલાક લોકો કસરત અને યોગ કરી ઠંડીની સામે રક્ષણ મેળવવાની સાથે સાથે શરીરમાં સ્ફૂર્તિનો પણ સંચય કરી રહ્યા છે. અનેક યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો કડકડતી ઠંડીમાં યોગ કરી માનસિક અને શારીરિક સ્ફૂર્તિ મેળવી ઠંડીની મજા માણતા નજરે પડે છે. યોગ નિર્માણ બોર્ડના માધ્યમ દ્વારા શરીરે લોકોના આરોગ્યને સહકારી માટે સોસાયટી વિસ્તારની અંદર પણ યોગ અને પ્રાણાયામની શિબિરોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આટલી કડકડતી ઠંડીની અંદર પણ 16 વર્ષથી માંડીને 65-66 વર્ષના વડીલો પણ નિયમિત રીતે આવે છે, અને જેમને યોગ અને પ્રાણાયામ દ્વારા અને કસરત દ્વારા એમનું શરીર એકદમ સુંદર, સુદૃઢ, લચીલું અને સ્ફૂર્તિદાયક રહે છે. હું પટેલ યોગિતાબેન, હું ટીચરમાં છું. સવારે અમે 6-7 અહીંયા હનુમાનજી મંદિરમાં પ્રાણાયામ, યોગ, કસરત કરીએ છીએ અને અમારે શરીરને અને તનને સ્ફૂર્તિમય અને આનંદમય રાખીએ છીએ. ખરેખર આપણે વહેલા ઉઠી અને 1 કલાક માટે આપણા શરીર માટે આપવું જ જોઈએ. જો આપણે પથારી છોડી અને આળસ દૂર કરીશું તો જ આપણા શરીરને તંદુરસ્ત, આરોગ્યમય રાખી શકીશું. એટલા માટે હું દરેકને એ જ કહેવા માગું છું કે શરીર માટે 1 કલાકનો સમય આપવો જોઈએ. આ 1 કલાક આપણી આળસ દૂર થશે અને આખો દિવસ સ્ફૂર્તિમય જશે. માટે દરેકે યોગ પ્રાણાયામ કરવા જ જોઈએ. શરીરની સ્ફૂર્તિ સારી રહે છે, આખો દિવસ ઉત્સાહ અને આનંદ રહે છે.